આજકાલ ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાયુ વેગે આગળ વધી રહી છે અને વિવિધ વિષયો પર ફિલ્મ પણ બની રહી છે. કેટલીક ફિલ્મો સામાજિક સંદેશ સાથે દર્શકોના મન પર અમિટ છાપ છોડી જાય છે. સિનેમા મનોરંજનની સાથે સાથે સમાજની પ્રભાવિત કરતું સક્ષમ માધ્યમ છે, જે યુવા પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે. આવા જ એક સમર્થ સામાજિક સંદેશ સાથે કેફે ડી સિનેમા એન્ટરટેનમેન્ટે ચલચિત્ર નિક્કીનું ગુજરાતી ભાષામાં નિર્માણ કર્યું છે, જેમાં યુવા દીકરીઓ અને સ્ત્રી વર્ગનું મહત્વ સમજાવતો વિષય રમતગમતની વાર્તા સાથે સંકળાયેલો છે. શાળામાં ભણતી દીકરીઓને એમની સિદ્ધિઓ માટે પાંખો ફેલાવવાની પ્રેરણા આપવાનો પ્રયાસ સિનેમાના માધ્યમ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મ નિક્કી 29 સપ્ટેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. મારું નામ રૂપાંગ આચાર્ય છે. હું બાય પ્રોફેશન સિનેમેટોગ્રાફર, એડિટર અને ડાયરેક્ટર છું. ફિલ્મ મેં હમણાં જે બનાવી છે નિક્કી, ગુજરાતી ફિલ્મ, એ મેં લખી છે. એઝ અ રાઇટર, ડિરેક્ટર, એઝ સિનેમેટોગ્રાફર મેં આ ફિલ્મ બનાવી છે અને ગુજરાતી ભાષામાં બનાવી છે, જે 29 સપ્ટેમ્બર રિલીઝ થવાની છે તમામ સિનેમાઘરોમાં ગુજરાત. સર, આ ફિલ્મનું નામ છે નિક્કી અને ટ્રેલરમાં જોયું એ પ્રમાણે કે આપણે ઘણા બધા વિમેન સેક્ટરને કવર કરી રહ્યા છે. ઘણી બધી એવી વાતો છે કે જે સમાજમાં ખાસી પ્રેરથી જોવા મળે છે અને એને આપણે દર્શાવી છે, તો શું છે અને ઓડિયન્સ કેમ કનેક્ટ થશે? ફિલ્મનું નામ નિક્કી છે, એક કેરેક્ટર છે ફિલ્મમાં જેના ઇર્દગિર્દ આખી વાર્તા છે. હવે નિક્કી નામ એટલે છે એ કેરેક્ટરનું કે કોમન દીકરીની વાત છે, એટલે દરેક છોકરીઓની વાત છે, કોઈ એક પર્ટિક્યુલર પર્સનની નથી. એટલે નિક્કી એક કોમન નામ છે અને એ નામને લઈને દરેક દીકરીઓને આ વાર્તા પોતાની લાગે એવું છે. અને બેઝિકલી ક્રિકેટ સાથે એટલે લેવામાં આવી છે. ક્રિકેટ એક એવું જાણીતું સ્પોર્ટ છે જ્યાં લોકોને ઇન્ટરેસ્ટ પણ વધારે હોય અને ક્રિકેટની સાથે સાથે આપણે સમાજના ઘણા બધા પહેલું છે એ જાગૃત કરીએ છીએ આ ફિલ્મ દ્વારા અને દીકરીઓ માટે નવા એવન્યુઝ ખુલે એવી પ્રેરણા આપતો અને દીકરીઓને આગળ વધવા માટેની પ્રેરણા આપતો આ વિષય છે. અને આ દરેક માતા પિતાએ આ દીકરીની વાત એમની દીકરીઓને કરવી જોઈએ અને એમને લઈને આ સિનેમા બતાવવું જોઈએ, કારણ કે માતા પિતા જે છે એ જ જો એમનું ભવિષ્ય નક્કી કરશે તો દેશ અને દીકરીઓ બંને સાથે આગળ. મારું નામ જીજ્ઞા ગજ્જર છે. હું ફોર્મર ક્રિકેટ પ્લેયર અને ક્રિકેટ કોચ છું. આ નિક્કી જે ગુજરાતી ફિલ્મ આવી રહી છે જે ફિમેલ ક્રિકેટ ઉપર બની છે અને એ એવા સ્પોર્ટ્સને રિલેટેડ છે કે જે કહેવાય ને કે જે મારું સ્પોર્ટ્સ છે, એટલે આ મારીને પણ તમામ દીકરીઓની વાત છે જેને આ જીવનમાં મોટા મતલબ કહેવાય ને કે ક્રિકેટર બનવાનું જે સપનું જોઈ રહ્યું હોય અને એને મોટા થઈને ક્રિકેટર બનવું છે અને એને કેટલા સંઘર્ષોનો સામનો કરવો પડે છે, તો એને ઇર્દગીર્દ લઈને અને પ્લસ કે એને જે ઘરમાંથી જે સપોર્ટ નથી મળતો, જે સમાજની માનસિકતા છે, જે ઇક્વાલિટીની વાત છે, તો ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ એક મેસેજ પણ છે અને વુમન સ્પોર્ટ્સને અવેરનેસ લાવવા માટેની આ ફિલ્મમાં એક સંદેશાત્મક માહિતી આપી રહી છે. મેમ, એક વુમન તરીકે આપે પણ ક્રિકેટમાં ઘણું બધું હાસિલ કર્યું છે, તો એમાં આપની જર્ની કેવી રહી હતી અને આપ શું કહેવા માંગશો મતલબ આટલા સક્સેસફુલ થયા પછી? કહેવાય ને કે જ્યારે અમારું જે સંઘર્ષ છે અને જે અમે જે સમયે રમતા હતા ત્યારે એ જે માધ્યમ જે અમને મળવું જોઈએ, જે પ્લેટફોર્મ અમને મળવું જોઈએ, એ ક્યાંક ને ક્યાંક એ લેવલનું સ્કૂલથી લઈને તો કોલેજથી લઈને કે ક્યાંક એવો સપોર્ટ જે નહોતો મળ્યો, એ સપોર્ટ જે અત્યારે હાલમાં પણ ક્યાંક ને ક્યાંક હું જોઈ રહ્યો છું કે દીકરીઓને કોઈ પણ સ્પોર્ટ્સ હોય એમાં જો એ ફિલ્ડમાં એમને જવું હોય તો એમાં પણ એમને અત્યારે હાલ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તો નો ડાઉટ આ ફિલ્મના માધ્યમથી હું ચોક્કસ એવું માનું છું કે એક અવેરનેસ આવશે સ્પોર્ટ્સમાં દીકરીઓ માટે ખાસ અને તેમના માતા પિતાઓ પણ આ જોવે અને જેનાથી એમને એમની દીકરી એમનામાં જે ટેલેન્ટ છે અને ટેલેન્ટને લઈને એ ક્યાં સુધી એનું લેવલ અચીવ કરી શકે છે, ગોલ હાસિલ કરી શકે, એ ખૂબ મહત્વનું છે. તો આઈ હોપ સો કે આ ફિલ્મના માધ્યમથી અવેરનેસ આવે.